આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। વલસાડ જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે। તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર જિલ્લા પશુપાલન ખાતા વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે। દેશના 4 જેટલા રાજ્યોમાં બર્ડ ફ્લૂની મહામારી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ તેના માટે તકેદારીના પગલાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। અને તેને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લામાં આવેલા આશરે 200 જેટલા પોલ્ટ્રી ફાર્મના સંચાલકોને સફાઈ સહિતની તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે। તો વલસાડ પશુપાલન વિભાગ દ્વારા તમામ પોલ્ટ્રી ફાર્મ ઉપર તપાસ હાથ ધરાઈ છે, ત્યારે બર્ડ ફ્લૂના કારણે પક્ષીના મરણનો એક પણ બનાવ બન્યો નથી। બર્ડ ફ્લૂ કે એવિયન ફ્લૂના સંભવિત જોખમને અનુલક્ષીને પશુપાલન ખાતાએ સાવચેતી માટે વલસાડ શહેર અને જિલ્લામાં સઘન સર્વેક્ષણ હાથ ધર્યું છે। satyade.com વલસાડ। રાજ્ય સરકારે જે પ્રકારે સતર્કતાના આદેશ આપ્યા છે, વલસાડ જિલ્લામાં કઈ રીતની કામગીરી ચાલી રહી છે? વલસાડ જિલ્લાની અંદર હાલ ટોટલ 199 જેટલા રજિસ્ટર્ડ ફાર્મ છે, પોલ્ટ્રી ફાર્મ, અને એની અંદર હાલની સ્થિતિએ કોઈપણ એવા મૃત પક્ષીઓ કે એવા જોવા મળેલ નથી। અને અમારી પશુપાલનની જે ફિલ્ડ સ્ટાફ છે એ દરેક ફાર્મર્સના જે પોલ્ટ્રી ફાર્મ છે એની મુલાકાત લઈ રહ્યા છે અને સર્વેલન્સની કામગીરી ચાલુ છે। સર, ફ્લૂ જે છે એના શું લક્ષણો હોય છે અને કઈ રીતે ખબર પડે છે, લોકોને શું મેસેજ આપવામાં આવે? ખાસ કરીને જે આ લેયર ફાર્મમાં આપણે છીએ તો એના જો લક્ષણો હોય તો એક તો ઈંડાનું ઉત્પાદન પણ ઓછું થઈ જાય, અને બીજું છે કે એનામાં જે ફ્લૂના લક્ષણો હોય છે એ જે નાકમાંથી શરદી આવીને એ બધા લક્ષણો જોવા મળે અને આપણે સતર્ક થઈ અને એવા સેમ્પલ જો જોવા મળે તો અમે સેમ્પલ કલેક્ટ કરી અને ડિઝીઝ ઇન્વેસ્ટિગેશન ઓફિસને આપીએ છીએ। સર, આપનું નામ? ડૉક્ટર ભાવેશ માલા। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।